ગુજરાતના આ ગામમાં 35 પોલીસ જવાનો એક માસ સુધી પડાવ, 34 તોલા સોનું અને લાખો રૂપિયાની 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડના 35 જવાનોએ પાલેજ પંથકના 2 ગામોમાં 1 માસ સુધી પડાવ નાખી 64 તોલા સોનું અને લાખો રૂપિયા રોકડાની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પાલેજ પોલીસ મથક વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે 2 રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગળનાર તથા વેચનાર સહિત 4 આરોપીને કુલ કિંમત રૂપિયા 44.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે. પાલેજ પોલીસ મથક વિસ્તારના કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાજ પડવા ગયા હતા. તે સમયે મકાનની સતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની 20 તોલાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા 3.5 લાખ મળી કુલ 13.98 લાખના તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. લાખોની આ ચોરીના 20-25 દિવસ બાદ એપ્રિલમાં ટંકારિયા ગામે પાદરિયા રોડ ઉપર લારિયા ટ્રસ્ટીમાં સ્ટ્રીટમાં ફરિયાદી તથા તેનો પરિવાર લગ્નમાં ગયેલ હતો. દરમિયાન સાંજના 7 થી 9 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા આરોપીઓ ઘરની ગલેરીનો દરવાજોનો હોલ પાડી લોક ખોલી ઘરમાં પ્રવેશી 44 તોલા સોનાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા 4,67,500 મરી કુલ રૂપિયા 22.60 લાખના મત્તાની ચોરી કરી હતી. બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા LCB તપાસમાં જોતરાયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર MP વારાએ ટીમને સાથે રાખી કંબોલી તથા ટંકારિયા ગામે ઘરફોડ ચોરીવાળી જગ્યાની વિઝિટ કરી પ્રાથમિક માહિતીથી અવગત થઈ રૂટ ઉપરના CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. બંને ગામોમાં LCB PI સાથે PSI DA તુવર RK ટોરાણી સહિત ટીમ સાથે પેરોલ ફ્લો સ્ક્વોડ મળી 35 જવાનો જોડાઈ અવારનવાર કેમ્પ, CCTV ફૂટેજ એકત્રીકરણ, એનાલિસિસ, ખબરીઓનું નેટવર્ક એક્ટિવ કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. શોધખોળ અને તપાસ વેરા PSI DA તુવરની ટંકારિયા ગામે રહેતો જુનેદ ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી. બંને સકબંધ મિત્રોને LCB કચેરી ખાતે બોલાવી ઊંડાણપૂર્વકની પૂછપરછ તેઓએ ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું હતું. છેલ્લા 1-1 વર્ષથી ટંકારિયામાં સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જુનેદને સ્પોર્ટ્સના સાધનોનું બિલ લેવાનું બાકી હોય તેથી કંબોલી ગામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા હતા. તેમણે એક મકાન જોયેલ જ્યાં સાંજની નમાજ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોય, જેથી તે મકાનની રેકી કરેલ અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરેલ. ત્યારબાદ રમજાન માસમાં ટંકારિયા ગામે એક મકાનમાં ચોરી કરેલ. ત્યારબાદ એપ્રિલ મહિનામાં ટંકારિયા ગામમાં લારિયા સ્ટ્રીટમાં એક રહેણાંક મકાનમાં ઘરના બધા સભ્યો લગ્નમાં ગયેલ તે વખતે ઘરમાં ચોરી કરી હતી. આ કબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદ તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાળાને આપેલ. ચોરીનો મુદ્દામાલ વેચાણે રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગારી નામના વ્યક્તિ પાસે પીગારી અલગ અલગ ઓળખીતી સોનીઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ હતી. ચોરીનો માલ પીગળનાર આરોપીને પણ ઝડપી પાડી આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી 47 તોલા સોનું, રોકડા રૂપિયા 15.50 લાખ, બાઇક, ડ્રીલ મશીન, 5 મોબાઈલ મળી રૂપિયા 45.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ અંગે DYSP CK પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ભરૂચ જિલ્લાના
પાલેજ પુષ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પુષ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી. અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ LCB ટીમ તથા SOGની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્કવોડ, ફિંગરપ્રિન્ટ અને FSLની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કવોડમાં કામ કરતા LCBના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનૈદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનૈદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને LCB કચેરીએ ખાતે લાવીને એમની સઘન